નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે પનીરનું એકદમ ટેસ્ટી શાક પનીરનું આ શાક ખાધા બાદ હવે તમે આજ રીતે બનાવશો તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ ટેસ્ટી એવું પનીરનું શાક બનાવવા માટે આપણે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરી દે અને હવે અર્ધ મિનિટ જેવું સાંતળી લે હવે તેમાં ત્રણ ડુંગળી એડ કરીશું અને હવે ડુંગળીને ત્રણ થી ચાર મિનિટ જેવું સાંતળી લે હવે ડુંગળી સાંતળાય છે ત્યાં સુધી આપણે મસાલા પેસ્ટ બનાવી લઈએ તો ચારમાં એડ કરીશું ત્રણ ટમેટા તો ટમેટાને મેં આ રીતે મોટી સાઇઝમાં કટ કરી લઈ લીધા છે હવે તેમાં એક ચોથાઈ કપ કોથમીર એડ કરીશું સાથે ત્રણ લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે હવે આપણે ડુંગળીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધ ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ચોથા ટીસ્પૂન હળદર અડધ ટીસ્પૂન કિચન કિંગ મસાલા બે ટીસ્પૂન કોથમીર અને બે ટીસ્પૂન જેટલું પાણી એડ કરી મસાલાને અડધ મિનિટ સાંતરી લે હવે તેમાં મસાલા પેસ્ટ એડ કરી દે અને હવે મિક્સ કરી દે આ મસાલા પેસ્ટને આપણે એકદમ સારી રીતે કૂક કરવાની છે જેથી પનીરનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો મસાલા પેસ્ટ ડ્રાય થઈ ગઈ છે હવે તેમાં આપણે પાણી એડ કરીશું તો અડધા કપ જેવું ગરમ પાણી એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે મિક્સ કરી દઈશું તમે ગ્રેવી પ્રમાણે પાણી એડ કરી શકો છો હવે તેમાં ખમણેલું પનીર એડ કરીશું તો અહીંયા મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે સાથે તેમાં બે ટીસ્પૂન ફ્રેશ મલાઈ એડ કરીશું ત્યારબાદ થોડી કોથમીર એડ કરી મિક્સ કરી દઈશું અને બે મિનિટ જેવું લો ફ્લેમ પર કૂક કરી લઈએ અહીંયા મેં પનીરને એકદમ જીવણું ખમણી ઉપયોગમાં લીધું છે તમે મોટું ખમણી લઈ શકો છો તો એકદમ સ્વાદિષ્ટ પનીરનું શાક બનીને તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બન્યું છે તમે આ પનીરના શાકને પાઉં સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ પનીરના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો